सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेतु जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर दशमो ने तरंग पच्चीस एमा छेल्ले मोड़ा गामनी कथा लगता के छे भगवान श्री हरिए एम बात करी सत्संग करीने जीवनु सारू थाय छे पंच विषय करीने जीवनु सारू थतु नथी। मोटा साधुना समागम विषयनी वातो महाराजे मोड़ा गामनी अंदर करी त्यांथी आगळ आधारण स्वामी लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर दशमु अने तरंग छवीस। गाम मोड़े रही रात हरी चलत बये प्रभात अलये आए गाम प्रति हरिजन नित ते ही चात तिहा जे ये भोजन ही चलत बये ते ही वार पूजे हरि जन भाव कर करी के बहु प्यार पूजे हरि जन भाव कर करी के बहु प्यार। मोड़ा गाम में श्रीहरि एक रात रहया सवार में त्यांथी चालता थया ते अलैया गाम आव्या त्याना हरिभक्तो रोज श्रीहरि ने चाहता हता त्या हरिभक्त घना ज प्रेम थी पूजा करी श्रीहरि त्या थाड़ जम्या अने ते पछी त्या थी आगड़ चाल्या शेखपाट गाम आव्या त्या 15 दिवस रोकाया। मोड़ा गाम में महाराज एक रात रोकाया छे हरिभक्तों ने महाराजे त्या सदुपदेश आप्यो छे त्या थी महाराज चालता थया अने अलैया गाम गया त्याना हरिभक्तो भगवान ने रोज चाहता हता कहता भगवान में अतिशय हेतवाड़ा हता भगवान रोज एमने दर्शन आपे तो पण तृप्त थता नहीं जीव विषय रोज मड़े छे पड़े पड़े मड़े छे तो ये तृप्त थातो नथी भोगवीने हजू भोगवी लो केटली वार जेने जोयू छे કેટલી વખત જોયું છે પણ હજુ સુધી તૃપ્તિ નથી થઈ જીવને એમ થાય છે કે હવે એક વખત જોઈ લઉં બસ પછી ક્યારેય જોવું નથી। જેટલા આપણે બધા મુમુક્ષુઓ છે હવ હવના હૃદયમાં વિચારો કેટલા પ્રકારના
પંચ વિષયો તો પાંચ જ છે, પણ એ પાંચ વિષયોના પાછા અનેક પ્રકારના રૂપ છે. તો એ પંચ વિષયને આપણે ઘણી વખત એવો સંકલ્પ કરીએ કે આવે આ જે આ જમ્યા હવે ફરી જમવું નથી આવું, પણ છતાં પણ કોઈને કોઈ બાના હેઠળ જમાઈ જાય. ઘણા યુવાન ભગવાનના ભક્તો હશે જે નક્કી કરશે કે મારે આવું નથી જોવું, નથી સાંભળવું, આવો નથી સ્પર્શ કરવો, આવું નથી મારે આ જગ્યાએ જવું, છતાં પણ નિર્ધાર એક વીકે, બે વીકે, ત્રણ વીકે, ચાર વીકે, છ વીક થાય, આઠ વીક થાય, બે મહિના, ચાર મહિના, છ મહિના ઢીલો પડે. ચાલો ને એક વખત જોઈ લઈએ, પછી જોવું. એક વખત જોઈ લઈએ એમાં જીવનના વર્ષો જો જોવાનું ખરેખર આપણે અંતરદૃષ્ટિ કરીએ તો ઘણાયના એવા હશે કે જે છેલ્લા 20 વર્ષથી છેલ્લી વખત કહેતા હશે, હજુ 20 વર્ષે છેલ્લું નથી થયું. ઘણા કેવા હશે કે જે 50 વર્ષથી કહેતા હશે આ છેલ્લું, પણ હજુ છેલ્લું થયું, પહેલું જ રહે છે. વિષયને છેલ્લા કરવાના છે એ પહેલાં રહે છે, ભગવાનને પહેલાં કરવાના છે છેલ્લા રહે છે. અહીં આગળ અલૈયા ગામના હરિભક્તો ભગવાનને રોજ ચાહે છે. રોજ ક્યારે ચાહી શકે કે એને જ્યારે ભગવાન સિવાય બીજો રસ જ ના હોય ત્યારે ભગવાનને રોજ ચાહી શકે, આપણને ઉપદેશ આપે છે. ત્યાંથી મહારાજની ભક્તોએ પ્રેમથી પૂજા કરી, મહારાજ થાળ જમ્યા, ત્યાંથી આગળ ચાલ્યા, શેખપાટ ગામ આવ્યા. શેખપાટ ગામ એટલે લાલજી સુથારનું ગામ, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીના પૂર્વાશ્રમનું ગામ. શેખપાટ ગામ આવ્યા, ત્યાં 15 દિવસ રોકાયા. ત્યાં લાલજી સુથાર નામે એક સારા હરિભક્ત રહેતા હતા. શ્રીહરિ ત્યાં આવ્યા તે પહેલાં લાલજી ભક્ત લાકડું લઈને તેને ગળવાનું કામ કરતા હતા. તે કામ કરતા કરતા તેમને માથામાં કુહાડો વાગ્યો, બેભાન થઈ ગયા અને પ્રાણ ચાલ્યા ગયા. જે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહેવાય છે એમના જીવનનો આ ઇતિહાસ બહુ ગજબનો છે. સ્વામીને લાકડું ગળતા ગળતા માથામાં વાગી ગયો કુહાડો, અને માથાના ભાગમાં ઊંડો જતો રહ્યો, લોહી નીકળવા વાળ્યું, અને સ્વામી ત્યાં ઢળી પડ્યા. લાલજી સુથાર પ્રાણ પંખેરું ઉડી ગયા, નાડી ચાલતી બંધ થઈ ગઈ. શ્રીજી મહારાજ એ જ સમયે શેખપાટ આવેલા છે, અને ત્યારે અહીં આગળ લાલજી ભક્તના માં લખ્યા છે, એટલે કે એમના માતાનું નામ હતું અમૃતબા. એ અમૃતબાએ મહારાજને પ્રાર્થના કરી, તાકી માત અતિ હરિજન તેહા, એક સુત તે રહેવું એહા, સુત કુ દેખી સો પ્રાણ રહિતા, સુત કુ દેખી સો પ્રાણ રહિતા, હરિ કુ સંભારે માત કર પ્રીતા, હરિ કુ સંભારે માત કર પ્રીતા, સંભારત હરીશો આય તત્કાલા, ભક્ત વત્સલશો પરમ દયાલા, લાલજી કુ દેખે હરિ જબહી, અતિ ઉદાસ હો ગયે તબહી, અતિ ઉદાસ સો હો ગયે તબહી. લાલજી ભક્તની માતા ઘણા ઉત્તમ હરિભક્ત હતા, રામાનંદ સ્વામીના શિષ્ય હતા. રામજીભાઈ ને અમૃતબા બંને આમ તો આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. પછી આત્માનંદ સ્વામી જ્યારે કહીને ગયા કે હવે મારા આશ્રિતો બધા રામાનંદ સ્વામીને અનુસરજો, ત્યારથી આ પરિવારે રામાનંદ સ્વામીને પોતાના સદગુરુ તરીકે સ્વીકારેલા, અને ત્યાર પછી સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા ત્યારે આ પરિવારે સહજાનંદ સ્વામીને પણ પોતાના માથા ઉપર સ્વીકારેલા. લાલજી ભક્તની માતા બહુ સારા હરિભક્ત હતા અમૃતબા. તેને આ એક જ પુત્ર હતા. જ્યારે પુત્રનું નિષ્પ્રાણ શરીર દેખ્યું ત્યારે તે માતાએ ઘણા જ પ્રેમથી શ્રી હરિને સંભાળ્યા. માને એકનો એક પુત્ર છે,
અને પુત્ર મૃત્યુ પામ્યો, પોતાની નજરની સામે લોહી નીકળી ગયું છે, માથું ફાટી ગયું છે, જીવવાની કોઈ આશા છે જ નહીં, કારણ કે પ્રાણ જ નથી. અને ત્યારે એ માએ ભગવાનને સંભાળ્યા. ભગવાનમાં અહીં લખ્યું માતા ઘણા ઉત્તમ હરિભક્ત હતા. ઉત્તમ હરિભક્ત એટલે ભગવાનમાં હેતવાળા હતા, ભગવાનને પોકાર્યા. સંભાળતાની સાથે તત્કાળ શ્રી હરિ પધાર્યા. પાકો હરિભગત હોય એ ભગવાનને સંભાળે ને ત્યારે ભગવાન તત્કાળ પધારે, તત્કાળ પધારે, ભગવાન તરત આવે. એને ભગવાન સાથે મિત્રપણ હોય. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતોની અંદર સ્વામી એમ કહે છે કે એવાને તો ભગવાનની સાથે મિત્રતા હોય, તે ભગવાનને કંઈક એને જણાવવું હોય ને તો જણાવી દે, અને એને ભગવાનને કંઈ કહેવું હોય ને તો એ ભગવાનને કહી દે. એકાંતિક ભગવાનના ભક્તો છે ને ભગવાન સાથે ઘરેલું સંબંધ છે. ઘરેલું સંબંધ એટલે ઘર જેવો સંબંધ. આપણે કહીએ ને કે તો મારી બહુ ઓળખાણ છે, મારે તો એમની જોડે ઘર જેવો સંબંધ છે. એમ કોઈ મોટો માણસ થઈ ગયો હોય અને આપણે એની સાથે ભણ્યા હોઈએ અને આપણે ત્યાં અવર જવર કરતો હોય અને પહેલાં સામાન્ય સ્થિતિનો હોય અને પછી બહુ મોટી પોસ્ટ પર થઈ જાય, પણ આપણો સંબંધ એની જોડે ઘર જેવો હોય, આપણી સ્થિતિ એવી ન હોય, પણ આપણે એમ બોલીએ કે મારે તો એમની જોડે ઘર જેવો સંબંધ છે, હું ધારું તે કરાયેલું, ભલે ને ગમે એટલે દૂર હોય ને ગમે એટલા મોટા હોય, પણ મારે ઘર જેવો સંબંધ છે. એવી રીતે ભગવાનના એકાંતિક ભક્તને પુરુષોત્તમ નારાયણ સાથે ઘર જેવો સંબંધ હોય. આ પૃથ્વી પર ભલે હોય પણ એવા એકાંતિક ભક્તને ભગવાનની સાથે ઘર જેવો સંબંધ છે. અને આપણે બધાય મંડ્યા છે ને એટલે જ મંડ્યા છીએ કે આપણે પણ પુરુષોત્તમ નારાયણ સાથે ઘર જેવો સંબંધ કરવો છે. જગતના અનેક સંબંધો ઘર જેવા કર્યા હશે તો પણ એ ઘરના સંબંધો રહેવાના નથી. મૃત્યુની સાથે બધા જ સંબંધો તૂટી જવાના છે. સ્વાર્થના કારણે ઘર જેવો સંબંધ રાખેલા વ્યક્તિ સાથે પણ સ્વાર્થ જ્યારે જન્મશે ત્યારે ઘર જેવો સંબંધ પણ તૂટી જશે. મિત્ર મિત્રનો તૂટશે, પુત્ર પિતાનો તૂટશે, પતિ પત્નીનો તૂટશે, ભાઈ બહેનનો તૂટશે, સાસુ સસરાનો તૂટશે, દિયર જેઠનો તૂટશે, બધાનો તૂટશે, જ્યાં જે સંબંધ હશે. સ્વાર્થ ઉપર છે જગતનો સંબંધ, ક્યાંક કોઈક અપેક્ષાએ કરીને સંબંધ છે. ઘર જેવા સંબંધ દેખાતા હશે પણ આપણે ઘણી વખત એવું પણ સમાજમાં જોવા મળે છે, એક થાળીમાં જમવાવાળા બે જણ એકાબીજાના મૃત્યુ સમયે પણ જાતા નથી. એક જ થાળીમાં જમીન મોટા થયા હોય, એક જ થાળીમાં થાળી નોખી ના કરી હોય એની ચિતા નોખી થઈ જાય છે. ઘર જેવો સંબંધ નથી રહેતો. રૂપિયાની લેવડ દેવડ થાય અને રૂપિયાની લેવડ દેવડમાં એટલું બધું એકાબીજા સાથે મનદુખ થાય. ઘર જેવો સંબંધ હોય, આને જરૂર પડે તો એના ઘરમાંથી લઈ આવે, આને જરૂર પડે તો એના ઘરમાંથી લઈ આવે, આવો ઘર જેવો સંબંધ હતો. છતાં પણ એ સંબંધ શંકા કુશંકાથી, ઘણી વખત કોઈનો કોઈ વાંક ના હોય પણ શંકા કુશંકા થાય, હિસાબ લખ્યો ના હોય એના કારણે થાય. તો ઘર જેવો સંબંધ દર જેવો થઈ જાય. ઉંદરના દર હોય ને એવો થઈ જાય, કીડીનો દર કેવો હોય, ઘર જેવો સંબંધ કીડીના દર જેવો થઈ જાય. પણ એક જ સંબંધ એવો છે જે ઘર જેવો કરવાથી ક્યારેય મટતો નથી, અને એ સંબંધ છે ભગવાન શ્રી હરિનો સંબંધ. એ સંબંધ છે ભગવાન શ્રીહરિના અક્ષરધામના મુક્તોનો સંબંધ. આ બે સિવાય બ્રહ્માની સૃષ્ટિમાં કોઈ એવો સંબંધ નથી જે તૂટે નહીં. આ બે સિવાય કોઈ એવો સંબંધ નથી જે કે સળંગ સુધી નભે, ઠેક સુધી નભે. કદાચ ઠેક સુધી નભ્યો આપણને લાગે તો એ તો દેહ છૂટે એટલે પૂરો થઈ જાય. દેહ છૂટે એટલે કદાચ કોઈ સાથે આપણને લાગ્યું મારે મરતા સુધી સંબંધ રહ્યો, પણ મર્યા પછી તો સંબંધ તૂટ્યો ને, પછી તો ઘર જેવો સંબંધ ના રહ્યો ને. આપણે કંઈક બીજે હાલ્યા ને એ અહીં હોય, કાંઈ એ ઉપડ્યો હોય ને આપણે અહીં હોઈએ, પણ ભગવાન સાથેનો સંબંધ ને ભગવાનના મુક્તો સાથેનો સંબંધ અહીંથી માંડીને ઠેક અક્ષરધામ સુધી ઘર જેવો સંબંધ કોઈ દી તૂટતો નથી. માટે સંબંધ ભગવાન અને ભગવાનના મહામુક્તોનો ઘર જેવો કરવા માટે આપણે મંડ્યા છે. એનો અર્થ થાય છે આત્મીયતા, એનો અર્થ થાય છે આત્મબુદ્ધિ, એનો અર્થ થાય છે મારાપણાની ભાવના. આ ભગવાન મારા છે,
આ સાધુ મારા છે, આ હરિભગત મારા છે, આ સત્સંગ મારો છે, એમ જે મમત્વ, આત્મબુદ્ધિ, સમર્પણ, એ આપણને ઘર જેવો સંબંધ કરી દે. અને એવો ઘર જેવો સંબંધ ભગવાન સાથે જેટલો ઘાટો થાય એટલો કરવાનો, મુક્તો સાથે જેટલો ઘાટો થાય એટલો કરવાનો, અને સંસારમાં જેટલો આછો થાય એટલો કરવાનો. ને આ બહુ ઘાટો કરવામાં માલ નથી અને અહીં આછો રાખવામાં માલ નથી. ઘર જેવો સંબંધ આ અમૃતબાને હતો એટલે મહારાજને આમ સંભાર્યા ને, હે મહારાજ, હે મહારાજ, હે મહારાજ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ત્યાં તો ભગવાન પ્રગટ થઈ ગયા, બોલતાની સાથે પ્રગટ થઈ ગયા. બોલો, તો આપણને થાય કે આપણે બોલાઈએ છીએ ને ભગવાન આવતા કેમ નથી? કારણ કે આપણે હજુ ઊંડાણમાંથી બોલાવ્યા નથી, તૈયાર જ છે. આવતા નથી નહીં, આવીને ઊભા રહી જાય છે. આપણે બોલીએ ને હે મહારાજ, સ્વામિનારાયણ, ભગવાન ઊભા રહી ગયા હોય, પણ ભગવાન છે ને દર્શન ના આપે. દર્શનની તીવ્ર ભૂખ અંદરથી જાગે ને ત્યારે ભગવાન દર્શન આપે. તીવ્ર ભૂખ ક્યારે જાગે? વ્યક્તિને તીવ્રતા ક્યારે જાગે? જેમ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કરેલું ને, પાણીમાં બોળી દીધું માથું, આટલી ગૂંગળામન થાય ને ત્યારે ભગવાન મળે. કે આપણને ગૂંગળામન ખરી? આપણને ગૂંગળામન નથી. આપણે કદાચ ક્યારેક ભગવાનના વિયોગની અંદર બે આંસુ પડતા હશે ને તો એ ગૂંગળામણ નથી. આપણને ગૂંગળામણ એટલે જે ઘેરાયેલો હોય, જેને લાગે પંચ વિષયની જાળમાં હું ક્યાં બંધાનો છે, જેને એમ લાગે કે આ ભવ ભવ સાગરની, આ ભગવાનની પાથરેલી માયાની જાળીમાં હું ક્યાં બંધાનો છું, મારે છૂટવું જ છે, જેને આ બ્રહ્માંડનું પાંજરું, આ બ્રહ્માંડનું પાંજરું ભગવાને બનાવ્યું છે ને, સોનાનું પાંજરું છે. શાનું પાંજરું છે? સોનાનું છે પાંજરું, પણ સોનાનું પાંજરું છે. એટલે સોનું જોઈને બધા રાજી થાય છે કે હું તો સોનાના હળિયાની વચ્ચે છું. દીકરા, જેલમાં છો. સોનાની જેલ હોય, જેલમાં કોઈને પૂર્યો હોય ને સોનાના હળિયા નાખી દે, એટલે હું છૂટો કહેવાય? ના કહેવાય. કોઈને જેલ, આપણને માની લો કે આટલા ન્યૂજર્સી આખાને ઘેરીને એક મોટી કોર્ડન એક જેલ બનાવી દેવામાં આવે, નક્કી કરી દેવામાં આવે કે આ ન્યૂજર્સીની બહાર કોઈ જઈ જ ના શકે. જેલ જેટલા અહીં છે એટલા જેલમાં, તો અંદર ભલે ને એ બધું ખાવું પીવું બધું મળે તો પણ મજા મરી જાય કે લે હવે તો ક્યાંય જવાનું જ નહીં, બસ બંધનમાં આવી ગયા, બંધનમાં. હમણાં ઓલો વાયરસ નીકળ્યો છે, હવે એ દેશમાં જે ફસાઈ ગયા હોય એને આવવું હોય તો અવાય નહીં, ફ્લાઇટો બંધ થઈ ગઈ હોય, એને કેવું લાગે અત્યારે? દેશ તો એવડો મોટો હોય પણ એને લાગે કેવું? ક્યાં પુરાઈ ગયા? જેલમાં. એમ માયાનું રચેલું આ જેટલું કાર્ય છે, કાર્યની અંદર બંધન જેને લાગે, અને બંધન ખાલી કથા કરે ત્યારે નહીં, કથા કરે ત્યારે મને બંધન લાગે, કથા સાંભળો ત્યારે તમને બંધન લાગે, ત્યાં સુધી ભગવાનની અનુભૂતિ દૂર રહે. પણ પડે પડે એમ લાગે ક્યાં ભવાટી, ક્યાં સંસાર, અસાર સંસારની અંદર મારે જન્મ લેવો પડ્યો, આમાં શું લેવાનું છે? જ્યારે પ્રેમાનંદ સ્વામી જેવી આર્ત કડી આપણા હૃદયમાંથી નીકળી જાય, પ્રેમાનંદ સ્વામીએ કીધું, પ્રેમાનંદ સ્વામી એવું કીધું મહારાજને, નવલ સ્નેહી નાથજી, નવલ સ્નેહી નાથજી, જે રે પ્રેમી જનના છો પ્રાણ પ્રેમી, જનના છો પ્રાણ વાલા, સાંભળજો વિનતી વાલા, સાંભળજો વિનતી. પછી પ્રેમાનંદ સ્વામીએ કીધું છે, મેલી વનમાં એકલી, મેલી વનમાં એકલી, મેલી વનમાં એકલી, જે રે ગયા ધર્મ કુમાર ગયા, ધર્મ કુમાર એમ ન ઘટે તમને નાથજી, એમ ન ઘટે તમને નાથ, જે રે અમે
અબડાય અવતાર અમે, અબડાય અવતાર નવલ સ્નેહી નાથજી, તમે કરી જે આ સમે, તમે કરી જે આ સમે, તમે કરી જે આ સમે જીરે એવી, ન કરે કોઈ નાથ એવી, ન કરે કોઈ નાથ, પડતા મેલ્યા આબથી, પડતા મેલ્યા આબથી, પડતા મેલ્યા આબથે જે રે, બળવંત જાલીને હાથ, બળવંત જાલીને હાથ, નવલ સ્નેહી નાથજી. પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે, એના ચાર પદો છે, બહુ સરસ છે. ક્યારેક આવા પદોનો અભ્યાસ કરવો જોઈએ. એ પદોનો અભ્યાસ કરીને ભગવાન સાથેનો સંબંધ ઘરેલું કરવો જોઈએ. આત્માનો કેવળ ને કેવળ સાચા સગા પરમાત્મા સિવાય કોઈ નથી. આ વાત આત્માને ઘૂંટી ઘૂંટીને સમજાવી જોઈએ. તારા સાચા સગા ભગવાન વિના કોઈ નથી. ભગવાન શબ્દમાં ભગવાનના મહામુક્તો આવી જાય છે. ભગવાનના મોટા મુક્તો અક્ષરધામમાં હોય કે અક્ષરધામસ્થ સ્થિતિને પામીને આ પૃથ્વી પર હોય એમાં આવી જાય છે. એના સિવાય સાચો સંબંધ કોઈ છે જ નહીં. અને એવો ઘરેલું સંબંધ ભગવાન સાથે તો જ થાય કે જેને કરેલો છે એના સંબંધને જોતા શીખવું પડે. ભગવાન સાથે એવો ઘરેલું સંબંધ નંદ સંતોએ કરેલો છે, કરેલો હતો, ધામમાંથી એનો સંબંધ હતો ને ધામમાંથી આ પૃથ્વી પર પધારેલા હતા. આજે પણ એવા મુક્તો ધામમાં બેઠા થકા અહીંયા આગળ આવેલા છે, એનો ભગવાન સાથેનો સંબંધ જોવાથી એવો સંબંધ આપણને કરવાની ઈચ્છા થાય. પ્રેમાનંદ સ્વામીએ કીધું, મહારાજ મેલી વનમાં એકલી, મારી અરે આવ્યા ખરા, પછી વનમાં એકલી છોડી દીધી અને જતા રહ્યા તમે. અમે અબડા અવતાર, અમે સબડા નથી, અબડા છીએ પ્રભુ. તમે જેવી કરી છે આ સમય એવી કોઈ ના કરે પ્રભુ. શું કર્યું તમે? તો કે પડતા મેલે આભથી, આભમાંથી પડતા મૂકી દીધા. કેવી રીતે? તો કે મેં આજ ચાલ્યો, ચિંતા ના કરીશ, અને પછી નાખ્યા હેઠા. એવો જ્યારે પછડાટ લાગે ત્યારે અંદરથી આર્ત નાદ નીકળે, હે મહારાજ, અને ત્યારે મહારાજ પ્રગટ થાય. એવો આર્ત નાદ, એવી ઊંડાણમાંથી ભગવાનની ભૂખ જાગે, કડકડતી ભૂખ જાગે, ભગવાન તરત પ્રગટ થાય. અંતકાળ જ્યારે આવશે ને ત્યારે દેહની અંદર અનેક પ્રકારની વ્યાધિઓ આવશે. ઘણા બધા ભગવાનના ભક્તોને ઘણા બધા દુઃખ આવશે શરીરમાં. દુઃખના કારણે ભગવાનના ભક્તને થાય છે શું? એને એમ થાય છે, હે મહારાજ હવે મને છોડાવો, હે મહારાજ હવે તમે આવો વહેલા. એ જે આવો વહેલા કહે છે ને ત્યારે એક જ વારમાં ભગવાન નથી આવતા, પણ એ ઘૂંટી ઘૂંટીને પાકું કરે કે હે મહારાજ, હે મહારાજ. એમાં એક નાદ ખરેખર ઊંડાણમાંથી નીકળી જાય. રોજની પ્રેક્ટિસ થાય ને એટલે એક નાદ ઊંડાણમાંથી નીકળી જાય ને મહારાજ તરત હાજર, હાલ ભાઈ તરત લઈને તૈયાર. પોકાર ઠેક અંતરમાંથી થવો જોઈએ. પોકાર ઠેક અંતરમાંથી, ઊંડાણમાંથી થવો જોઈએ. અને અંતરમાંથી ઊંડાણમાંથી પોકાર તો જ્યારે ભય આપણને વ્યાપ્યો હોય ત્યારે થાય, એ વિના થતો નથી. અને ત્યારે ભગવાન આવીને આપણી રક્ષા કરે છે. પાછો આપણે પોકાર કર્યો હોય ત્યારે આપણે પોકાર એના માટે કર્યો હોય કે ભગવાન મને બચાવો, એટલે ભગવાન બચાવીને છૂટા થઈ જાય, દર્શન આપવાની જરૂર નહીં. હે મહારાજ બચાવજો, મહારાજ બચાવી દે, છૂટા. કારણ કે આપણે બચાવવા માટેની પ્રાર્થના કરી. અમૃતબાઈએ દીકરો ધામમાં ગયો છે, એ દીકરો ધામમાં ગયો જોયું ને એના એના વિયોગમાં, હે મહારાજ, ત્યાં તો મહારાજ પ્રગટ થઈ ગયા. ઘર જેવો સંબંધ છે ભાઈ. મુક્તાનંદ સ્વામી ને રામાનંદ સ્વામી સાથે ઘર જેવો સંબંધ હતો ને, તો મુક્તાનંદ સ્વામીએ ખાખરાના વનમાં પોકાર્યા, હે ગુરુદેવ. પણ મુક્તાનંદ સ્વામી ઉદ્વેગિત તો ભુજથી હતા. શ્રીજી મહારાજે સમાધિ પ્રકરણ ચાલુ કર્યું એ સમાચાર મળ્યા ત્યારથી ઉદ્વેગ હૃદયમાં વ્યાપી ગયો હતો ને. એમ થયું કે એ ગુરુ મહારાજ આ ક્યાં, તમે આ વરની ગાદીએ બેડ્યા પણ વરની આવું કેમ કરે છે? તો ગુરુ મહારાજને તો ત્યારથી પ્રાર્થના કરતા હતા,
પણ ખાખરાના વનમાં જ્યાં અતિ ઉદ્વેગ થયો, અતિ ઉદ્વેગ, અને ઊંડાણમાંથી નાદ નીકળી ગયો, હે ગુરુદેવ, ત્યાં તો પ્રગટ રામાનંદ સ્વામી, અને કામ થઈ ગયું. ભગવાન ભગવાનના મહામુક્ત એને આર્ત નાદે પોકારવા, કામ થયા વિના રહેતા નથી, કામ થયા વિના રહેતા નથી, રોકડી વાત છે. જો રોકડી વાત ન હોય તો મહારાજ લોયાના છઠ્ઠામાં એમ ના કે, કામ ક્રોધ લોભાદિકના ગાઢ થાય ત્યારે ઉચ્ચે સરે સ્વરે કરીને સ્વામિનારાયણ 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 નામ નામનો ઉચ્ચાર કરવો, અને હે મુક્તાનંદ સ્વામી એવા, મુક્તાનંદ સ્વામી જેવા મોટા સાધુના નામ દઈને એને પ્રાર્થના કરવી. જો રોકડું ના હોય તો શ્રીજી મહારાજ આવું કહે જ નહીં. મહારાજ એમ ના કે, તમને જ્યારે કામ ક્રોધ લોભાદિકના ગાઢ થાય ત્યારે ઉપવાસ કરવાના ચાલુ કરજો, કામ ક્રોધ લોભાદિકના ગાઢ થાય ત્યારે બધું બંધ કરીને ખાલી જળ પીજો, પહાડોમાં જતા રહેજો, હિમ ગાળવા જતા રહેજો, હિમાલયમાં જજો, નદીમાં બેસી જજો, આવું કાંઈ ના કીધું. એમ કીધું, કામ ક્રોધ લોભાદિકના ગાઢ થાય ત્યારે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિયણ સ્વામિયણ બોલજો, હે મુક્તાનંદ સ્વામી મારી રક્ષા કરો એમ સ્વામીને પ્રાર્થના કરજો. આવું મહારાજે લોયાના છઠ્ઠામાં કીધું. મહારાજે એમ ના કીધું, એને ટાળવા હોય તો તમે હિમાલયમાં જતા રહેજો, શરીરને ગાળી નાખજો, એને ટાળવા હોય તો પંચાગ્નિ તાપજો, એને ટાળવા હોય તમારે કામ ક્રોધ લોભાદિક તો નદીના વેણમાં ઠંડી બરફ જેવી નદીઓમાં બેસી જજો. શ્રીજી મહારાજે એને ટાળવા હોય તો એક જ ઉપાય બતાવ્યો, મધ્યનું 13મું. મહારાજ કે, જ્યારે આ સ્વરૂપની જેવી છે એવી ઓળખાણ તમને થશે તો કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. પુરુષોત્તમ નારાયણે બધી સહજ વાતો કરી છે. આપણે ઘણી વખત સ્વરૂપને સમજ્યા વિના જે વસ્તુને મેળવવાની છે, જવાનું છે પૂર્વ દિશામાં પશ્ચિમ દિશામાં, ગમે એટલા માથા અથાડીએ કોઈ દી કામ ના થાય. ભગવાનને સર્વ કરતા હરતા સમજવા અને ભગવાનના સ્વરૂપને જેવું છે એવું જાણવા પ્રયત્ન કરવો, એ જ કામ ક્રોધ લોભાદિકને ટાળ્યાનો ઉપાય છે, બીજો ઉપાય જ નથી. એકલું વાયુ ભક્ષણ કરી કરવાવાળાના કામ ક્રોધ લોભાદિક નથી તળ્યા, એમ પુરાણોના આખા થોથાના થોથા પોથા ભરેલા છે. વાયુ ભક્ષણ કરીને રહેવાવાળાના કામ ક્રોધ લોભાદિક અવ્યક્ત રાગો 60,000 વર્ષે, લાખ વર્ષે, 5 લાખ વર્ષે ઊભા થયા છે. ભગવાનના સ્વરૂપમાં ઠર્યા સિવાય કોઈ ઠેકાણું એવું નથી કે માયાના તાપથી આપણને બચાવી શકે. ભગવાનનું સ્વરૂપ એક જ ટાઢું ઠેકાણું છે, એક જ ડીપ ફ્રીજ એવું છે જેમાં ઘરી જઈએ એટલે માયાના કોઈ તાપ ના લાગે, જેની અંદર ઘરી જઈએ એટલે સદાયને માટે શાંતિ, અને એમાં જવા માટે ભગવાન સાથેનો એવો ઘર જેવો સંબંધ બાંધવા માટે જ મારો ને તમારો જન્મ છે. આપણા એક એક શ્વાસે, એક એક શ્વાસની કિંમત જ એ છે કે આપણો ભગવાન સાથેનો સંબંધ વધારે ઘાટો થાય, ઘાટો થાય. આપણે અહીં હોઈએ, ભગવાન અહીં હોય, આપણા એક એક શ્વાસે આમ સેજ સેજ મૂવમેન્ટ થવી જોઈએ. જેમ આપણા શરીરની ધીરે ધીરે મૂવમેન્ટ થાય છે ને, આમાં ઊંચું ક્યારે થયું ખબર પડી દાદા? ખબર પડી 72 વર્ષની અંદર આ ઊંચું ક્યારે થયું, જાડું ક્યારે થયું, કશી ના ખબર પડી ને? બોલો, ધોળા ક્યારે થઈ ગયા, વાળ ક્યારે ખરી ગયા, કશી ખબર? કયે દિવસ વાળ પહેલો ધોળો થયો હતો, કઈ તારીખે થયો હતો, બોલો, કઈ સેકન્ડે થયો હતો? અરે ભાઈ શ્રોતાઓ, કોક તો માપજો કે મારો પહેલો વાળ આટલા વાગે આ તારીખે આટલી સેકન્ડે ધોળો થયો હતો. કોઈને ટાઈમિંગ નહોતી હોય તો કહેજો કે મારી આ તારીખે આટલી મિનિટ ને આ સેકન્ડ પછી મારી હાઈટ થોડી 1 ઇંચ વધી ગઈ. 22 તારીખે મારી હાઈટ એટલી નહોતી અને 23 તારીખે વધી ગઈ. 24 કલાકનો હિસાબ છે, 1 સેકન્ડનો તો ના હોય, નથી ને? એવી રીતે ભગવાન સાથેનો આપણો સંબંધ આમ ધીરે 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 આ કથા વાર્તાથી નજીક થાય છે. મોટા પુરુષના રાજીપાથી નજીક થાય છે, સંતો ભક્તોના રાજીપાથી નજીક થાય છે, આપણા સજાગપણાથી નજીક થાય છે, ખબર પડતી હોય કે ના પડતી હોય. પણ પછી ભલે કદાચ આપણને પહેલાં ખબર ના પડી કે આટલું વધ્યું, પણ પછી ધીરે ધીરે થોડું જોતા જઈએ તો ખબર પડે કે પેટ વધી ગયું છે હમણાં. ખબર તો પડી જાય ને કે હમણાં વધ્યું છે એમ, હમણાં પેટ વધી ગયું છે. અરે માટલા જેવું કેમ થઈ ગયું, આવડું તો હતું નહીં ને? પછી પાછું જો કંઈક જ્યુસ પીવો કે આવું પીવો એટલે પાછું ઘટી જાય કે હા હમણાં ઓછું થઈ ગયું છે, હલકું લાગે છે,
એવું થઈ જાય ને, એવી રીતે આનું માપ કાઢવાનું છે. પેટ વધે ઘટે બહુ ચિંતા ના કરતા, પણ ભગવાન સાથેનો સંબંધ ઘટ આમ આછો થાય છે, ઘાટો થાય છે, દિવસે દિવસે, સેકન્ડે સેકન્ડે, મિનિટે મિનિટે, શ્વાસે શ્વાસે ભગવાન સાથેનો સંબંધ ઘાટો થઈ જાય, ઘરેલું થઈ જાય, પોતાપણાનો થઈ જાય. એમ લાગે કે મારા મહારાજ જે કરે મારી યારે ભગવાન કોઈ દી અન્યાય કરે નહીં, જે કરે બરાબર કરતા છે. એનો નિર્ણય છે બરાબર છે, એની જે ઈચ્છા છે બરાબર છે, એવી સર્વ કરતા હર્તાપણાની ભગવાનમાં હા પડી જવી જોઈએ. ત્યારે ભગવાન સાથે ઘરેલું સંબંધ થઈ જ જાય. ભગવાનને એને કહેવું ના પડે, પ્રભુ તમે મારા ઘરના છો, હું તમારા ઘરનો વ્યક્તિ છું, એમ ના કહેવું પડે. તમે મારા થયા, હું તમારો થયો, ભગવાન પાસે કોઈ ફરિયાદ નહીં. અને ભગવાનની ઈચ્છામાં પોતાની ઈચ્છા ભેળવી દે. ભગવાન કે તું તો મારા ઘરનો છો, મારી ઈચ્છા એ જ તારી ઈચ્છા, મારો સંકલ્પ એ જ તારો સંકલ્પ, મારી જે પ્રકારની મરજી એ જ પ્રકારે તારી મરજી, તું તો મારા ઘરનો છો. શ્રીજી મહારાજે આપણને શિક્ષાપત્રીમાં વાલસોયો શબ્દ આપ્યો છે, મારો આશ્રિત. શિક્ષાપત્રીને આમ ખાલી 5 શ્લોક પૂજામાં વાંચવા, આમ ખોલીને 5 શ્લોક આમ કરીને વાંચીને નિશાની મૂકીને મૂકી દીધી, પૂજા પૂરી, એમ ના વાંચીએ. શિક્ષાપત્રીને વાંચીએ, શ્રીજી મહારાજે મારો આશ્રિત કહીને મારા માટે મને પોતાનો ઘરનો જાણીને શિક્ષાપત્રી લખી છે, એવી રીતે 5 શ્લોક વાંચીએ. વચનામૃત વાંચીએ ત્યારે એવી રીતે વાંચીએ કે શ્રીજી મહારાજ મને ઘરનો જાણીને પોતાની વાતો હૃદયની મને કરે છે. મારી નંદ માઓએ આ વચનામૃતનો સંગ્રહ કરીને મારી માટે રાખ્યો. હરિચરિતનું સાગરની કથા વાંચીએ કે સાંભળીએ ત્યારે વિચાર કરીએ કે મારી આધારણ મા રૂપી માએ મારા માટે આટલું સરસ મજાનું મિષ્ટાન ફરસાન ડીશ રાખી, મને ઘરનો જાણીને પોતાનો જાણીને રાખી, મારી મુક્તાનંદ રૂપી માએ મને આ આપ્યું. આવો ઘરનો સંબંધ આપણે કેમ આપણા મહામુક્તો સાથે ના કરી શકીએ? મારા સદગુરુ રૂપી માએ મને આવું જીવનને આવા શાસ્ત્રોને વાંચવાનો દ્રષ્ટિકોણ આપ્યો અને સમજવાને સમજાવવા માટેનો મને વિચાર આપ્યો. આપણે આવો વિચારને આવા સંબંધો ઘર જેવા ભગવાન સાથે, ભગવાનના મુક્તો સાથે, ભગવાનના મળેલા સદગુરુ સાથે, ભગવાનના મળેલા સંતો ભક્તો સાથે ઘરેલું સંબંધ કેમ ના કરીએ? આત્મબુદ્ધિનો સંબંધ કેમ ના કરીએ? કારણ કે આત્મબુદ્ધિને ઘરેલું સંબંધ એ જ અંત્યના 11માં વચનામૃત પ્રમાણે નિર્વિકલ્પ સમાધિનું કારણ છે. નિર્વિકલ્પ સમાધિમાં જેવું સુખ રહે એવું સુખ પૃથ્વી ઉપર જેને ભોગવવું હોય ને, એ ભગવાન સાથે ઘરેલું સંબંધ ચાલુ કરી દે. ભગવાનને બહુ દૂર દૂર ના માનીએ કે ભગવાન દૂર છે, એવા મોટા મહારાજ મળ્યા છે મને આ છે. દૂર દૂર છે ના માનીએ, લાખમણ લોઢાનો ઘોડો છે તો સ્વામી આપણને સમજાવવા કીધું છે, આડાઅવળા થઈએ નહીં. એટલે ભગવાન અણુમાત્ર દૂર નથી, અણુમાત્ર દૂર નથી. ભગવાનના મહામુક્તો અણુમાત્ર આપણાથી દૂર નથી. ભગવાનની મૂર્તિનું સુખ અણુમાત્ર આપણાથી દૂર નથી. ભગવાનને પોકારીએ ને ભગવાન પ્રગટ ના થાય એવા કે આપણે કેપેસિટી વગરના નથી, કેપેસિટર વગરના નથી. કેપેસિટી આપણી છે જ, જેવી કેપેસિટી ના હોય તો ભગવાન આપણને મળે જ નહીં. ભગવાને કૃપાને દયા કરીને મળ્યા છે આપણને, એવા બનાવવા જ મળ્યા છે. પણ એ પોકાર સુધી પહોંચવું, હે મહારાજ, એ જે અંતરના પોકાર સુધી પહોંચવું એ આપણી સાધના છે, એની માટે આપણે મંડ્યા છીએ. અને ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં કહે છે કે હવે તો આપણે ભગવાનને વશ કરવા છે એટલે મંડ્યા છીએ. વશ કરી લેવા છે ભગવાનને, વશ એટલે રાજી કરી લેવા છે. રાજી કરી લઈએ, એની સાથે ઘરનો સંબંધ થઈ જ જાય ને, એને આપણી ચિંતા થઈ જ જાય ને. જે આપણી પર રાજી હોય એને આપણી ચિંતા ના થાય એવું બને. જે આપણી ઉપર રાજી હોય ને એને આપણે જે કરતા હોય, આપણને જે દુઃખ આવવાનું હોય ને કે દુઃખ આવતું હોય ને, એની પહેલાં એને ચિંતા થઈ જાય કે આ મારો ઘરનો માણસ છે, આને દુઃખ ના આવવું જોઈએ, એને ચિંતા હોય આપણી. માટે આપણે ભગવાન સાથેનો સંબંધ ઘરેલું બાંધીએ. આ અમૃતબા પાસેથી શીખવા જેવું છે. આવું મને સમજાવ્યું એટલે મેં તમને કીધું. સંભારતાની સાથે તત્કાળ શ્રીહરિ પધાર્યા. ભક્ત વત્સલને પરમ દયાળુ શ્રીહરિ લાલજી ભક્તને જોયા ત્યારે પોતે અત્યંત ઉદાસ થઈ ગયા. સંભારત હરીશો આય તત્કાલા, ભક્ત વત્સલ સો પરમ દયાલા,
લાલ જે કો દેખે હરે જબહે, લાલ જે કો દેખે હરી જબહે, અતિ ઉદાસ સો હો ગયે તબહી, અતિ ઉદાસ સો હો ગયે તબહી. ભગવાન પણ લાલજીને હાવ આવી રીતે બેભાન અવસ્થામાં જોયા ને, અને લોહી માથામાંથી નીકળેલું જોયું ને, ભગવાને ઉદાસ થઈ ગયા, ભગવાને ઉદાસ થઈ ગયા. મનુષ્ય આ કરે છે ને, મનુષ્ય લીલાને કરે છે. ભગવાન ઉદાસ થઈ ગયા. ગામના બધા મોટા મોટા માણસો લાલજી ભક્તની ખબર કાઢવા આવ્યા. આખા શેખપાટમાં ખબર પહોંચી ગઈ કે લાલજીને માથામાં કુહાડો વાગ્યો છે. સૌએ બંને હાથ જોડીને શ્રી હરિને કહ્યું, મહારાજ આપ આ લાલજીને જીવાડો, આ ભગવાન થવાનું ફળ આ દુનિયામાં. આ દુનિયામાં તમે ભગવાન છો અથવા ભગવાન જેવા છો, બેમાંથી એક જો થયું એટલે આ કામ ચાલુ થઈ જાય. કાં તો ભગવાન છે અને કાં તો ભગવાન, એટલે તમારે અરજીઓની અરજીઓ, ફાઇલોની ફાઇલો, એક પૂરી કરો ના ત્યાં બીજી મુકાય, બીજી પૂરી કરો ના ત્યાં ત્રીજી મુકાય, ત્રીજી પૂરી ત્યાં ચોથી મુકાય. એવું છે, આ બે છે ને ગુના છે આ પૃથ્વી પર, એક ભગવાન થવું અને બીજું ભગવાન જેવા થવું. એટલે ભગવાન જેવું ઐશ્વર્ય લઈને આવેલા મહામુક્ત હોય ને, એને ઉપાધિ જોયા કે આ કર દો આ કર દો આ કર દો, પણ આપણી કોઈ દી ફાઇલ ખૂટે જ નહીં. આપણી કેદી ખૂટે બોલો, કે આ કામ આ કામ આ કામ આ કામ. હા, એનો અર્થ એ નથી ભગવાનને પ્રાર્થના કરવી, ભગવાનના મહામુક્તોને પ્રાર્થના કરવી, પણ એની ઈચ્છામાં આપણે ભળી જવું. છેવટે જે ભગવાનની ઈચ્છા હોય ને એમાં ભળી જવું, એમાં જે સુખ છે એવું સુખ કોઈ વાતમાં નથી. કારણ કે મારી મરજી વિના કોઈથી તરનું નવ તોડાઈ. ધામમાં કોઈ ગયો છે, લાલજી એકનો એક છે, ધામમાં જતો રહ્યો છે. અમૃતબાએ નથી કીધું, જો તમે અમૃતબાએ મહારાજને વેન સુદ્ધા ઉચ્ચાર્યું નથી કે મહારાજ મારો એકનો એક ધામમાં ગયો અને બેઠો કરો. અમૃતબાએ તો ખાલી મહારાજને હંભાર્યા છે, હે મહારાજ બસ મહારાજ આવી ગયા. એને મહારાજને નથી કીધું કે મહારાજ તમે મારા લાલજીને જીવતો કરો, એકનો એક છે. ગામ લોકોએ કીધું, ગામ લોકોએ પ્રાર્થના કરી, તમારે તો મહારાજ તમારા હાથમાં છે, આજ આ લાલજીને જીવાડો. ત્યારે મહારાજ કહે છે, સાંભળો, બ્રહ્માંડ મે જે કહાવત જેતા ઇનકી, ગામ વાળા જ કહે છે, જો ઇનકે દોરી તવ હાથ હે તેતા, હરિ બોલે તિન સે તેહી વારા, હમ નહી કોઈ કો મારન હારા, હમ નહી કોઈ કો મારન હારા. પેલા ગામના લોકો કે આ બ્રહ્માંડમાં જેટલા જીવ કહેવાય છે બધાની જીવનદોરી તમારા હાથમાં છે. વાત તો સાચી ને, ભગવાનના હાથમાં જ છે ને. ત્યારે ભગવાન બોલ્યા, એમને મહારાજે કહ્યું, હમ નહી કોઈ કો મારન હારા, અમે કોઈને મારનારા નથી બાપા, તમે અમને ક્યાં વળગ્યા કે આને જીવાડો. અમે કોઈને માર્યા હોય તો તમારે કહેવું જોઈએ કે જીવાડો. આપણે કોઈને કોઈ કોઈને પકડ્યો હોય તો આપણે શું કહીએ, છોડી દો ભાઈ એને છોડી દો. પણ કોઈ પકડ્યો હોય તો છોડી દો, એમ કોઈ માર્યો હોય તો તમે એને કહો કે જીવાડ્યો. મહારાજ કે મેં ક્યાં માર્યો છે એને, અમે કોઈને મારવા વાળા છીએ નહીં. મરેલાને જીવાડવાનું અમને આવડતું નથી. આ ભગવાન, મરેલાને જીવાડવાનું અમને આવડતું નથી, અને તે અમારી ખરી રીત છે. આ અમારી સાચી રીત છે. અમારા અંતર્યામી ગુરુ રામાનંદ સ્વામી હતા, તેઓએ પણ આવા માનવ દેહનો ત્યાગ કરી દીધો હતો. મહારાજ કે આ લાલજી સુથાર ધામમાં ગયા એમાં કાંઈ નવાઈ નથી, અને તમે કહો છો કે જીવતા કરો તે અમને એવું આવડતું જ નથી, અમે કોઈને મારતા નથી પહેલાં તો, અને બીજું તમે જે કહો છો એ અમને આવડતું જ નથી, એ જ અમારી ખરી રીત છે. આ ભગવાનની રીત લો, જેને ખબર પડે કે આ ભગવાન છે એટલે ભગવાનની પાછળ કોઈ મરે જ નહીં પૃથ્વી પર, બધાને જીવવું જ છે, હાથ પેઢી સુધી જીવવું છે,
પૃથ્વી ખાલી કરવી જ નથી કોઈને, બોલો. પણ ભગવાને કીધું, અમને જો જીવાડતા આવડતું હોત તો શું જોવાનું. અમારા રામાનંદ સ્વામી હતા ને, અમારા ગુરુ, એ માનવ દેહનો ત્યાગ કરીને જતા રહ્યા. જીવાવન હમકુ આવે જોવું, ઇનકુ જીવાવે તરત હી સોવું. જીવાએ ફેર મરે નહીં જે હો, જીવાએ સત્ય હી માનત તે હો. અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા, એમણે માનવ દેહનો ત્યાગ કરી દીધો હતો. મરેલાને જીવાડવાનું જો અમને આવડતું હોય તો પહેલા અમે અમારા ગુરુને જીવાડીએ ને બાપા. અમારા ગુરુ વિના તો અમને ગમતું નથી. આ બધો આટલો સત્સંગનો ભાર અમારા ગુરુ ધામમાં ગયા એટલે અમારા માથે આવી ગયો. જો અમારા ગુરુ અહીં હોત તો હું સુખેથી ગુરુના છત્રમાં રહીને ભગવાન ભજતો હોત. પોતાના માતા પિતાનું છત્ર, પોતાના ગુરુનું છત્ર એ મુમુક્ષુ માટે બંધન નથી, એનું કવચ છે. પુત્ર માટે માતા પિતાનું છત્ર એ બંધન નથી, કવચ છે. શિષ્ય માટે ગુરુનું છત્ર એ બંધન નથી, કવચ છે. જ્યારે પૃથ્વી ઉપર જેમ તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, તમારે ગ્રહસ્થ આશ્રમની અંદર તમારા માતા પિતા એથી અધિક મોટું તીર્થ નથી. ત્યાગ આશ્રમી માટે પોતાના સદગુરુના ચરણારવિંદ, એનાથી અધિક કોઈ મોટું તીર્થ નથી. મોટા મોટું તીર્થ હોય તો ગ્રહસ્થ આશ્રમી ભક્ત માટે પોતાના માતા પિતાને પોતાના સદગુરુ, ત્યાગ આશ્રમી ભક્ત કે સંત માટે પોતાના સદગુરુના ચરણારવિંદથી મોટું કોઈ આ પૃથ્વી ઉપર કોઈ તીર્થ નથી. પોતાના સદગુરુથી મોટું કોઈ કવચ નથી, કોઈ છત્ર નથી, કોઈ બળ નથી, કોઈ શક્તિ નથી. પોતાના સદગુરુથી અધિક આ જગતની કોઈ સંપત્તિ નથી. ગ્રહસ્થ આશ્રમમાં રહેલા દીકરા દીકરી માટે પોતાના માતા પિતાથી અધિક કોઈ સંપત્તિ નથી. એને માતા પિતાને સદગુરુ આ ત્રણવેની સંપત્તિ છે. ગ્રહસ્થ આશ્રમમાં રહેલો છે એના માટે ત્રણવેનું કવચ છે, ત્રણવેનું છત્ર છે. અને ત્યાગ આશ્રમી માટે પોતાના સદગુરુથી અધિક કોઈ સંપત્તિ નથી, છત્ર નથી, કવચ નથી, બળ નથી. એને એના સદગુરુ ખોયા એટલે એની તમામ સંપત્તિ ગઈ. ગ્રહસ્થ આશ્રમનો જે વ્યક્તિ છે એને પોતાના માતા પિતાને ગુરુને ખોયા એટલે એનું બધું જ ગયું, કશું રહ્યું નથી. શ્રીજી મહારાજ પોતાના મુખેથી આ વાત કહે છે. મહારાજ એમ કહે છે કે મને જો જીવાડતા આવડતું હોત તો હું પહેલાં મારા ગુરુને જીવાડી દેત, કારણ કે મારા ગુરુનો વિયોગ મને સહન થતો નથી. શ્રીજી મહારાજ કહે છે, જો મને જીવાડવાની રીત આવડતી હોત, જીવાવન હમકું આવે જોવું, ઇનકું જીવાવે તરત હી સોવું. રામાનંદ સ્વામીને તરત જીવાડી દઉં. અને બીજી વાત કહું ગામ લોકોને, કે ગામ લોકોને કે તમને એક બીજી વાત કહું, જીવાએ ફેર મરે નહીં જે હો, જીવાએ સત્ય માનત તે હો. જેને જીવાડ્યા પછી તે ક્યારેય ફરીને મરે નહીં તેને અમે ખરેખર જીવાડ્યા માનીએ છીએ. લો આ ભગવાનની સમજણ. લો આપણે હવે આપણે કોઈ મરવા પડ્યા હોય આપણે પરિવારમાં, અને આપણે ભગવાનને કહીએ કે મારા, તે મહારાજ કે અમારે તો ફરીથી ક્યારેય મરવું ના પડે એને જ અમે જીવાડ્યા માનીએ છીએ. જેને જીવાડ્યા પછી ક્યારેય ફરીને મરવાનો ના હોય એને અમે જીવાડ્યા માનીએ છીએ. બાકી બધા તો મરે કુ ફેર જીવાવના જે હી, મરે કે મરે હમ માનત એ હી. આવી વાતો ભગવાન કોકને ત્યાં દીકરો મરી ગયો હોય અને આવી વાતોને આ ઊભા ઊભા કરે સારી લાગે, કેવી લાગે? પેટમાં કટાર મારી હોય ને દાદા એવી લાગે. કેવી લાગે? કડવી ઝેર જેવી લાગે. ઘી ગોળ ને લાડુનું ભોજન કરતા હો, ચૂરમું ખરેખરું છુટ્ટું ચૂરમું કર્યું હોય અને ખાડો કર્યો હોય અને ઉપરથી આમ દાદા ઘી કરતા હોય, ખરેખરો ખાડો પૂરાઈ ગયો હોય ઘીથી અને આમ નીચે ચૂરમાની નીચે ઘી નીકળ્યું હોય, સમજ્યા? થાળીમાં આમ જ્યાં જુઓ ત્યાં ઘીનો સમુદ્ર જાણે ભર્યો હોય
અને અંદર પછી ઉપરથી દળેલી ખાંડ નાખી હોય અને દાદા માનસી કરતા હોય અને એમાં કોઈ રેતીનો ખોબો લઈને ચૂરમામાં નાખે, દાદા એ કેવો લાગે? કેવો લાગે? થાળીન ઘીન ચૂરમું રેતી બધું એના માથે જાય, એવું થાય. પંચામૃત ભોજનમાં મહારાજે દ્રષ્ટાંત આપ્યું, કાંકરા નાખે એવું થાય. એમ કોઈને ત્યાં કોઈ દીકરો આવી રીતે ધામમાં ગયો હોય ને તમે ન્યા જઈને સાંખ્ય વિચારની વાતો કરો કે મરેલાને જીવાડવો ને મરેલો તો આમ હોય ને હવે એમાં શું અભાવ ના આવે? ગામ લોકોને તો ઠીક છે, એનો તો પોતાનો નહોતો, પણ શ્રીજી મહારાજને અમૃતબા ઉપર કેટલો વિશ્વાસ હશે? વિચારવાની વાત એ છે. શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે કે આ ઘટના ઘટી ત્યારે લાલજી સુથારના લગ્ન પણ થઈ ગયા હતા. કંકુબા એમના ધર્મપત્ની એ પણ ઘરે હતા. આમાં નથી ઉલ્લેખ પણ ચરિત્રના ગ્રંથોમાં છે. એટલે કંકુબા પણ ઘેર હતા અને લાલજી સુથારે લગ્ન થયા પછી 12 વર્ષ સુધી તો બ્રહ્મચર્ય વ્રત પાડ્યું હતું, છેડા વ્રત રાખ્યું હતું ઘરવાળા હારે. પછી બહુ બધાએ આગ્રહ કર્યો ત્યારે સંસાર માંડ્યો ત્યારે 2 દીકરા થયા. નહીં તો લગ્નના ફેરા ફર્યા પછી 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાડ્યું હતું કંકુબાને લાલજી સુથારે. કંકુબા પણ ઘરે હતા, આ ચરિત્રમાં અહીં નથી પણ હતા. છતાં પણ અમૃતબા કે કંકુબા એક વહેન ઉચ્ચાર્યું નથી. મહારાજ ત્યાં બેઠા બેઠા ઉપદેશ આપે છે. કોઈના મૃત્યુના સમયે કોઈને કે દીકરો એકનો એક મર્યો હોય અને ત્યારે તમે એને જ્ઞાનની વાતો કરો, એ તો પુરુષોત્તમ નારાયણના એકદમ પાકા આશિતાને ઘરેલું સંબંધ કહેવાય. ભગવાનનો એક એક શબ્દ એને કટાર જેવો ના લાગે, ભગવાનનો એક એક શબ્દ છે ને એને ઘી ગોળને લાડુ જેવો લાગે કે વાહ વાહ પુરુષોત્તમ નારાયણ શું વાતો કરે છે એને એવું લાગે. પણ કાચા હોય એને એવું લાગે કે આ ભગવાનને ભજી ભજીને મરી ગયા. તે પાછા અત્યારે આપણને હજુ ઉપદેશ આટલો ઓછો આપ્યો છે, તો હજુ દીકરો ધામમાં ગયો ત્યારે હજુ આ જ ઉપદેશ? હવે અત્યારે તો કઈ હરખી સાંત્વનાની વાતો કરો, અત્યારે તો ધીરજની વાતો કરો. પણ ત્યારે મહારાજે તો આ ચલાવ્યું, આ ભગવાન સ્વામિનારાયણ લો ઘરેલું સંબંધ કરવો હોય તો કરીએ, આપણે વિચારીને કરવાનો. આ લોકોનું જે થયું એટલે આપણે વિચારીને કરવો જોઈએ, આગલાનો અનુભવ લઈને. મરે કો ફેર જીવાવ ના જેહી, મરે કે મરે હમ માનત એહી, માઈક દેહ કો હે મર નહીં ધરમા, માઈક દેહ કો મર નહીં ધરમા, આશ્ચર્ય એહી નહી હે કર્મા, આશ્ચર્ય એહી નહી હે કર્મા. મરેલાને ફરીવાર જીવતા કરવું તેને પણ અમે મરેલા જ માનીએ છીએ. આ ભૌતિક શરીરનું મરણ થવું તે તેનો સ્વાભાવિક ગુણધર્મ છે, સ્વાભાવિક ગુણધર્મ છે. હવે સ્વાભાવિક ગુણધર્મમાં લડાઈ થાય? શરીરનો સ્વાભાવિક ગુણધર્મ છે શરીરનું મરણ થવું. જન્મ છે, જન્મા જન્મ્યા ત્યારથી જરૂર જાનો, મરવાનું છે માથેજી, શું લાવ્યા ને શું લઈ જાશું છે ને. હવે લો, જન્મ્યા ત્યારથી જરૂર જાનો મરવાનું છે માથેજી. કેમ મરવાનું માથે આવ્યું? મરવાનું માથે કેમ આવ્યું? જન્મ્યા એટલે. જો જન્મ્યા જ ના હોત તો મરવાનું માથે આવત નહીં. જન્મ્યા છે એટલે મરવાનું માથે છે. હવે આપણે ટાળવું છે શું? મરવાનું ટાળવું છે. તો મરવાનું ટાળવું હોય તો જન્મવાનું ટાળવું પડે. જો જન્મવાનું ટળશે તો મરવાનું તો આપોઆપ ટળશે, કારણ કે જન્મવાનું પહેલું છે, મરવાનું પછી છે. જિસકા જન્મ નહીં ઉસકા મૃત્યુ કહેશે. એટલે મારવાનો છે કોને? જન્મને મારવાનો છે. મરણને નથી મારવાનું, મરણ તો મરેલું જ છે, જન્મને મારવાનું છે. જે મૃત્યુ છે એ ફરી પાછું જન્મનું કારણ ન બને એવી રીતે જે થાય એને શ્રીજી મહારાજ કે અમે સાચો જીવેલો માનીએ છીએ. મહારાજની સમજણ આ છે. આપણી સમજણ કોઈ સાથે ઘરેલું સંબંધ કરવો હોય ને, આ મને આજે ઘરેલું શબ્દ થોડો ઘેડમાં બેસી ગયો. ઘરેલું સંબંધ કોઈ સાથે કરવો હોય ને તો એના અભિપ્રાયને રૂચિને સમજવા મહેનત કરવી પડે.
કોઈ સાથે આપણે આમ હૃદય મેળવવું હોય ને તો એના હૃદયની અંદર શું છે એ આપણે જાણવું પડે. આપણે ભગવાન સ્વામિનારાયણ સાથે આપણો ઘર જેવો સંબંધ કરવો છે તો એને શું હૃદયમાં છે, મારા માટે શું ઈચ્છે છે, મારી કેવી સમજણને ઈચ્છે છે, એ આપણે વિચારવું તો જોશે ને. અને વિચારવાનું આપણને કેવી રીતે તક મળશે? આ શાસ્ત્રો દ્વારા. શાસ્ત્રો દ્વારા ખબર પડશે મારા ઈષ્ટદેવને આવું ગમે છે, મારા ઈષ્ટદેવને આવા ભગવાનના ભક્ત હોય એ ગમે છે, મારા ઈષ્ટદેવને મારી જોડે આવી રુચિ છે. પછી આપણે આપણી સમજણને એવી કરવા પ્રયત્ન કરીએ. આજે ને આજે ન થઈ જાય પણ અમુક સમય પછી થાય. આજે મને કહેતા આનંદ થાય, ફ્લોરિડાની અંદર આપણા હમણાં જ લોયાધામ થયું અને ત્યાં હરિભક્તો આપણા પરિવારના 5-7 ફેમિલી તો ઘણા વર્ષોથી જોડાયેલા હતા. હમણાં જ આપણા ડૉક્ટર ગિરીશભાઈને જતા હતા શિવરાત્રિના દિવસે, ને એમને એક સામેથી કોઈ વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિ એક્સિડન્ટ કર્યો. ટોટલી કાર લોસ થઈ ગઈ. બંને જણ પતિ પત્ની જતા હતા. બીજું કંઈ એમને ઝાઝું એટલું બધું ના વાગ્યું, ઠાકોરજીએ રક્ષા કરી. પરમ દિવસ થયું હશે શનિવાર, ગઈકાલ અમે વાતો કરી ફોન પર. પણ આપણને લાગે જે ટોનમાં આપણે વાત કરીએ ને, વાત કરતાં કરતાં, એટલે મેં કીધું સૂળીનું દુઃખ કાંટે મટાડ્યું હોય ભગવાને. અમે સાધુ તો જે શાસ્ત્રની રીતે હોય એ જ વાત કરીએ. પણ એ જે વાત કરતા હતા એ વાતની અંદર કોઈ જગ્યાએ એને શોક થયો હોય, શોક કે ભગવાનના મંદિર જતા હતા ને આમ કેમ, એવો કોઈ જગ્યાએ ટોન ના લાગ્યો. સત્સંગ કથા વાર્તા રોજ અત્યારે હાંજે સાંભળતા હશે, થોડા સમયથી હશે, અમુક વર્ષોથી કહેવાના અર્થ ઝાઝા વર્ષોથી નહીં, પણ કથા વાર્તા દ્વારા એ સંબંધ કર્યો તો ભગવાન સાથે ઘરેલું સંબંધ તરફ આગળ વધી રહ્યા છે. કારણ કે ભગવાનની ઈચ્છાથી જ થયું હોય ને કંઈ થયું હોય, સોડીનું કાંટે મટાડ્યું હોય. અહીં આપણા મંદિરમાં સેવા આપતા, રસોડામાં સેવા કરતા આપણા સુરેશભાઈને નગરના 2-4 વર્ષ પહેલાં અહીં સેવા આપીને ગયા. રાત્રે સવારના આવેલા ને રાત્રે સૌથી મોડા ગયા. જતાં ક્યાંક ઘરનું રસ્તામાં આવ્યું, આખી કાર લોસ થઈ ગઈ અને બધું એ થયું. પણ ત્યાંથી ફોન કર્યો ખાલી બસ તમને જાણ કરવા કે આવું થયું છે, બાકી બધી વ્યવસ્થા થઈ ગઈ છે. કોઈ પ્રકારનો ભગવાનમાં શંકા કુશંકાનો સંકલ્પ નહીં. એવા તો કેટલા, આ તો મેં તમને 1-2 દ્રષ્ટાંત દીધા, આવા તો કેટલા સત્સંગની અંદર ભગવાનના ભક્તો છે કે જે ભગવાનની મરજીમાં પોતાની મરજીને ભેળવે છે ને, એટલે ભગવાન સાથે એનો ઘર જેવો સંબંધ થતો જાય છે. અને બહુ મોટી સાધના છે, બહુ મોટી મહેનત છે. આપણે પુરુષોત્તમ નારાયણ સાથે હૃદય મેળવવું છે, આમ સહજમાં કેવી રીતે મળી જાય? કેવી રીતે? એક આ દુનિયાના માણસ હારે મળવું હોય તોય નથી મળતું હરખું હૃદય. તમારે લગ્ન થયા હોય ને પતિ પત્નીને મેળવવા હોય તોય હૃદય નથી મળતા, દીકરા દીકરીને મેળવવા હોય તોય નથી મળતા, બાપ દીકરાને મેળવવા હોય તોય હૃદય નથી મળતા. લો બધા 40-40 વર્ષ ભેગા રહ્યા તોય કે હજુ મજા નથી આવતી, હજુ જોઈએ એવી કંઈક ને કંઈક ગેપ પડી જાય છે. ગેપ કેમ પડી ગઈ? તો આ તો પુરુષોત્તમ નારાયણ સાથે ઘરેલું સંબંધ કરવો છે. સામાન્ય વ્યક્તિના હૃદયના અભિપ્રાયને તો સમજી શકાય, પુરુષોત્તમ નારાયણના હૃદયના અભિપ્રાયને કેમ સમજી શકાય? એ તો આવા મહામુક્તો હોય, ગુરુજી જેવા મોટા પુરુષો હોય, એના મુખેથી વાતો સાંભળીએ, એના દર્શન કરીએ, એના જીવનમાં બનતી ઘટનાઓને બહુ નજીકથી નિરખીએ અને એ બધાની વચ્ચે સમજીએ કે આવી સમજણ પુરુષોત્તમ નારાયણ પ્રત્યે આપણે રાખવી જોઈએ, ત્યારે ભગવાન સાથે ઘર જેવો સંબંધ થાય. ભગવાન એક માનો દીકરો એકનો એક ધામમાં ગયો છે, ત્યાં ગામ લોકો આગળ વાત કરે છે કે મરેલાને ફરીવાર જીવતા કરવું ને, તેને પણ અમે મરેલા જ માનીએ છીએ. મરેલાને ફરીવાર જીવતા કરવું, મરેલા માન્યા, ભૌતિક શરીરનું મરણ થવું તે તેનો સ્વાભાવિક ગુણધર્મ છે. શરીરનું મરવું એ કાંઈ અતિ આશ્ચર્યકારી ઘટના નથી. મહારાજ કે આમાં શું આશ્ચર્ય છે? તમને બધાને આશ્ચર્ય લાગે છે, અમને તો કાંઈ લાગતું, મરી ગયામાં શું આશ્ચર્ય? બોલો. મરત દેહ ઉપજત અનંતા, જીવ નહી કબુ મરત રહંતા. જ્ઞાન કી બાત હે ઓર પ્રકારા, જ્ઞાન કી બાત હે ઓર પ્રકારા. માઈક જનન જાનન હારા, માઈક જનન જાનન હારા. જે શરીર મરે છે તેમ ફરીને અનંત ઉત્પન્ન પણ થાય છે.
જેવું શરીર પડ્યું ભગવાન નથી ભજ્યો એટલે અનંત શરીર પાછા ઉત્પન્ન. મરી ગયાનું રડવાનું જ નથી, કારણ કે બીજો જન્મવાનો છે તરત. ભગવાનનો ભગત નથી, એ મર્યો. એ મર્યો એટલે એને એ તો ક્યાંક આ પૃથ્વી પર ક્યાંક જન્મ્યો છે, ખાલી ગોતવાનો છે, ખાલી એડ્રેસ લોસ થઈ ગયું છે. શું થાય, લોસ થઈ ગયું છે, એડ્રેસ જ લોસ થયું છે, મોડલ બદલાયું છે, મોડલ બદલાયું છે, અપગ્રેડ નથી થતા. આઈ 9માંથી આઈ 10 ને આઈ 11 થાય છે ને, એમ મોડલ બદલાયું છે, બે પગમાંથી ચાર પગમાં મોડલ ગયું છે, બીજું કાંઈ ને, મોડલ બદલાયું છે, એડ્રેસ લોસ થયું છે. એડ્રેસ મળી જાય ને મોડલ મળી જાય એટલે જોઈ લેવાનું કે આ છે. ભરતજી ગયા હતા તપ કરવા ગંડકીના કિનારે, બરાબર, બે પગવાળું ને બે આંખવાળું ને આવું જતું શરીર તો, પણ ભરતજીને મૃગલાના બચ્ચામાં એ જ થઈ ગયું, તો મોડલ બદલાઈ ગયું, એડ્રેસ લોસ થઈ ગયું, ગંડકીનું એડ્રેસ લોસ થઈ ગયું, ઉદ્દેશ લોસ થઈ ગયો, ચાર પગ ને પૂંછડી. ભાગ શ્રીમદ ભાગવતમાં ચમત્કારી આખ્યાન મહારાજે કહ્યું છે જ. પાછું એમાંથી એ તો જ્ઞાની પુરુષ હતા, તરનું લઈને ફર્યા ને પછી પાછા જળ ભરત રૂપે પ્રગટ્યા ધામમાં ગયા ભગવાનના. એટલે જો ભગવાન ના ભજે તો અનંત જન્મો તૈયાર જ છે. મરેલાનું રડવાનું શા માટે, કારણ કે એ જો ભગવાન નથી ભજ્યો તો એનું કંઈ રડવાનું કોઈ કારણ જ નથી. જો ભગવાન ભજ્યો છે તો એ રડવાનું કારણ નથી. કેમ? તો કે ભગવાન ભજ્યો છે એટલે આવે એ ભગવાનના ધામમાં જવાનું, અહીં કરતાં વધારે સુખી હતી. હા, આપણને એનો સંગ ના મળે, આપણા વડીલ હોય, આપણું છત્ર હોય, આપણા સદગુરુ હોય, આપણા માતા પિતા હોય, ચોક્કસ રડવું આવે, કારણ કે એવા ભગવાનના ભક્તો, વડીલો, કોઈ ભગવાનના આત્મીય ભક્તો હોય એના બળે આપણે ભગવાન ભજતા હોય. દુઃખ થાય, મહારાજ કે રઘુનાથદાસ જેવો અસુર હોય એને ના થાય, બાકી બધાને થાય, પણ એનું દુઃખ, પણ એની સામે એ સમજતો હોય કાં તો ભગવાનના ધામમાં છે. મને આટલું મળ્યું, આટલો રાજીપો આપ્યો, આટલા વર્ષ મારી ભેગા રહ્યા, મારા માથે હાથ મૂક્યા, મને ક્યાંક મોક્ષના રસ્તા બતાવ્યા, મને કાન ચાલીને મારી ભૂલો બતાવી, મને ભગવાનને વાલો કરવા માટેનો પ્રયત્ન કર્યો, મારો ભગવાન સાથેનો અંગત સંબંધ બંધાય એવા જેને પ્રયત્નોને દાખલો કર્યા, આવા દાખલા કર્યા, આટલા ઓછા છે? આવું વિચારીને પછી તો એને સુખ થાય. એટલે ભગવાન જે ભજે છે એના માટે રડવાનું નથી, કારણ કે ધામને પામ્યો. ભગવાન જે નથી ભજતો એની માટે રડવાનું નથી, કારણ કે એનું મોડલ બદલાયું છે અને એડ્રેસ જ લોસ થયું છે. બાકી એ ક્યાંક ને ક્યાંક સુખી જ છે, જન્મીને એ ક્યાંક ને ક્યાંક સુખી છે. કહેતા, મરવું તો એવું મરવું કે ફરી જન્મવાનું ના થાય. મહારાજ કે આવું છે, જેમ શરીર મરે છે તેમ ફરીને અનંત ઉત્પન્ન થાય છે. જીવ ક્યારેય મરતો નથી, સમજણની વાત જુદી છે. માઈક લોકો તેને જાણી શકતા, માઈક લોકો આને ના જાણી શકે. આટલો મહારાજે ઉપદેશ આપ્યો છે. હવે લાલજી સુથારનું મહારાજ શું કરે છે? અત્યારે તો આટલો ઉપદેશ આપ્યો છે આપણને કે તમારે જો મારી આરે સંબંધ બાંધવો હોય તો આવી સમજણ કરદો. હવે આપણી આવી સમજણ 24 કલાક સુધી કરવા પ્રયત્ન કરીએ, પછી મહારાજ શું ચરિત્ર કરે છે ને આગળ આપણને સ્વામી કહેશે. 12 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે, શ્રીપતેમ શ્રી ધર્મ સર્વ દેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.